वेद रोड खाते आवेली ज्ञानगंगा एज्युकेशन ट्रस्ट संचालित ज्ञानगंगा विद्यालय में आज रोज विज्ञान प्रदर्शन आयोजन करवामां आव्यो हतो, जेमां गुजराती माध्यम, हिंदी माध्यम अने अंग्रेजी माध्यम मळीने आश्रे 110 थी पण वधु बाळ वैज्ञानिकोए विज्ञानना विविध विषयों पर सायंस वर्किंग मॉडल बनाव्या हता, जेमां जीव विज्ञान अंतर्गत हृदयमां रुधिर परिवहन, फेफसा द्वारा श्वसन डूंगळीनो कोष मुख्य हता, भौतिक विज्ञानमां ज्वाळामुखी, सोलार कूकर, रोपवे, जलचक्र, ऑक्सिजन चक्र जेवा पर्यावरण आधारित प्रोजेक्ट रजू कर्या हता। शाळाना गुजराती, हिंदी अने अंग्रेजी माध्यमना विद्यार्थीओ तथा अनेक वालीओ खूब ज रसपूर्वक विज्ञान प्रदर्शन निहाळ्युं हतुं। विज्ञान मेळामां बाळ वैज्ञानिको उपस्थित रही अलग अलग प्रोजेक्ट बनाव्या, पाछळ तेमना विज्ञान प्रत्येनो रस अने रुचि जागे छे, तेमना विचारोने प्रोजेक्ट द्वारा अमलमां मूकी विकासनी दिशामां आगळ वधे, विज्ञानना विकासना वगर देशनी प्रगति शक्य नथी, आ माटे विज्ञान प्रदर्शननो हेतु बाळकोनी वैचारिक शक्ति खीलवानो छे। विज्ञान प्रदर्शन शाळाना विज्ञानना शिक्षक शरदभाई ठीकडेना मार्गदर्शन हेठळ तैयार करवामां आव्यो हतो। आ समग्र आयोजन माटे शाळाना ट्रस्टी नवनीतभाई पटेल, आचार्य केतकीबेन अने समग्र સ્ટાફનો અભૂતપૂર્વ સહકાર સાંપડ્યો છે। ગંગા વિદ્યાલય વેડ રોડ ખાતે આજે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વિજ્ઞાન પ્રદર્શનની અંદર શાળાના નાના નાના બાળ વૈજ્ઞાનિકોએ 110 જેટલી કૃતિઓ તૈયાર કરીને પોતાના વિચારોને જીવંત કર્યા અને વિવિધ પ્રકારના મોડલની સાથે લાઈવ મોડલ પણ બનાવ્યા છે। જીવ વિજ્ઞાનના, ભૌતિક વિજ્ઞાનના, રસાયણ વિજ્ઞાનના આ ત્રણે ત્રણ ક્ષેત્રોને સાથે રાખીને અલગ અલગ પ્રકારના મોડલો દ્વારા વિજ્ઞાનની વાતને ઉજાગર કરવાની કોશિશ કરી છે। પોતાના વિચારોને મૂર્તિમંત બનાવીને એક સાયન્ટિસ્ટ કયા લેવલે કામ કરી શકે એ બાબત વિદ્યાર્થીમાં ઉજાગર કરવા આ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે। શાળાના વિજ્ઞાન શિક્ષક શરદભાઈ ઠીકડે અને અન્ય તમામ શિક્ષકોના માર્ગદર્શન, શાળાના આચાર્ય કેતકીબેનના સલાહ સૂચન સાથે આ વિદ્યાર્થીઓ આ વિજ્ઞાન પ્રદર્શન માટે તૈયારી કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો। સાથે સાથે કોઈપણ દેશનું ભવિષ્ય માત્ર ઉત્પાદન ઉપર આધારિત હોતું નથી, પણ નવા નવા વિચારોને મૂર્તિમંત કરીને, વિજ્ઞાનનો ઉપયોગ કરીને વધારે સારી રીતે જીવન સરળ કેવી રીતે બનાવી શકાય એ પણ જોવાનો ઉદ્દેશ હોય છે, અને આના થકી જ નવા ઉત્પાદનો થતા હોય છે, અને આના થકી જ ઔદ્યોગિક પ્રગતિ પણ થતી હોય છે, અને આના થકી જ દેશનો આર્થિક વિકાસ પણ થતો હોય છે। આવો એક નાનકડો પ્રયાસ જ્ઞાનગંગા વિદ્યાલયના આ નાનકડા બાળ વૈજ્ઞાનિકો દ્વારા આજે કરવામાં આવ્યો હતો।